સ્વાગત છે. હવે તમે ધોરણ 3 માંથી ધોરણ 4 માં આવ્યા છો, તો તમે જે પહેલો લેક્ચર આપણો અંગ્રેજીનો લેવાઈ ગયો તો યુનિટ 1 હતું ગેટ અપ એન્ડ ડાન્સ, એના એક્શન વર્ડ્સ થી તમે હોમવર્કમાં કરેલા. હવે આપણે એનો બીજો ટોપિક છે તેના પર મૂવ થઈએ. બીજો ટોપિક છે પાર્ટ્સ ઓફ ધ બોડી, મતલબ કે શરીરના અવયવો અને શરીરના અંગો જે છે એના બધા નામ, પરંતુ અંગ્રેજીમાં. પાર્ટ્સ ઓફ ધ બોડી છે ઓલરેડી તમે ત્રીજા ધોરણમાં શીખી ગયા છો એટલે તમને યાદ જ હશે, છતાં પણ આજે આપણે રિવિઝન કરી લઈએ. ચલો પહેલું જોઈએ. પહેલું જોઈએ હેડ. હેડ એટલે કે માથું. HEAD હેડ એટલે માથું. પછી છે હેર. હેર એટલે કે વાળ. HAIR હેર એટલે વાળ. પછી છે આઈસ. એક હોય તો આઈ કહેવાય, બહુવચન છે બે આંખો એટલે EYES આઈસ એટલે આંખ અથવા બહુવચનમાં આંખો. પછી છે ઇયર્સ. ઇયર એટલે કાન. એક કાન હોય તો ઇયર, પણ બે કાન છે એટલે ઇયર્સ. EAIS ઇયર્સ એટલે કાન. તેના પછી છે નોઝ. NOSE નોઝ એટલે નાક. એના પછી છે માઉથ. માઉથ એટલે કે મોઢું, જેના વડે આપણે ખાઈએ છીએ અને બોલીએ છીએ. MOUTH માઉથ એટલે મોઢું. એના પછી છે લિપ્સ. એક હોય તો લિપ કહેવાય, પરંતુ બે વર્ડ છે એટલે LIPS લિપ્સ એટલે મોઢું. એના પછી છે ટીથ. ટીથ એટલે દાંત. TEETH ટીથ એટલે દાંત. પરંતુ આપણે મોઢામાં એકથી વધારે 32 દાંત હોય છે એટલે એનું એક વચન બહુવચન શું થશે આપણે આગળ શીખીશું. એના પછી છે ટંગ. ટંગ એટલે જીભ. ટંગ એટલે જીભ. એના પછી છે શોલ્ડર. શોલ્ડર એટલે કબર. SHOULDER શોલ્ડર એટલે કબર. એના પછી છે નેક. નેક એટલે ગરદન. NECK નેક એટલે ગરદન. એના પછી છે હેન્ડ. હેન્ડ એટલે હાથ. HANDY હેન્ડ એટલે હાથ. એના પછી છે એલ્બો. એલ્બો એટલે આપણી કોણી. ELBOW એલ્બો એટલે કોણી. એના પછી છે ફિંગર્સ. ફિંગર્સ એટલે હાથની આંગળીઓ. જો એક જ આંગળીની વાત કરીએ તો ફિંગર કહેવાય, પણ બહુ વચનમાં છે એટલે ફિંગર્સ. FINGERS ફિંગર્સ એટલે હાથની આંગળીઓ. એના પછી છે થમ. થમ એટલે અંગૂઠો. PHUMB થમ એટલે અંગૂઠો. અમુક એટલે હાથનો અંગૂઠો. એના પછી છે ને. NAIK ને એટલે નખ. આપણે આંગળીઓમાં નખ હોય. એના પછી છે લેગ. LEG લેગ એટલે પગ. એના પછી છે ની. ની એટલે ઢીંચણ. KNEE ની એટલે ઢીંચણ અથવા ઘૂંટણ. અને પછી છે ટોઝ. TOES ટોઝ એટલે પગની આંગળીઓ. મિત્રો, આ સ્પેલિંગ છે હું તમને સાથે સાથેનો ફોટો પણ પાડીને મોકલીશ. તમારા ફોર્મેટ મુજબ ફોર લાઈનની બુકમાં આ બધા સ્પેલિંગ લખી અને પાકા કરવાના છે. થેન્ક યુ.